હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માય સેલ્ફ અશોક વ્યાસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા પ્રકરણ નંબર 1, ભૂલ સુધારણા. ખૂબ સહેલો અને સરળ ચેપ્ટર છે. જો તમને આમ નોંધ આવડતી તો આ ચેપ્ટર તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. આજે કંઈક એવો એક્ઝામ્પલ જોવાનો છે કે ઓલરેડી તમને ખોટી કે ભૂલ વાળી આમનોંધ આપી દેશે. તમારે માત્ર એક સાચી આમનોંધ લખવાની છે અને સાચી અને ખોટી બંને આમનોંધ જોઈન્ટ કરીને આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજના એક્ઝામ્પલમાં આપણું કામ ખૂબ સહેલો અને સરળ બનવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવો જ એક દાખલો છે જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 છે, જેમાં લખ્યું શ્રી ઈશ્વરલાલની ભૂલ સુધારણા નોંધ. ખૂબ સરળ સરળ દાખલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરે ઈશ્વરલાલની ભૂલ સુધારણા નોંધ. તમે ટીપ્સ એન્ડ ટ્રીક અગાઉના વિડીયોમાં મેં આ સમજાવ્યું છે. જેમ જેમ આ એક્ઝામ્પલમાં આવશે ત્યારે હું આ સાથે સમજાવતો જઈશ. એક્ઝામ્પલની વાત કરીએ તો તમે જોઈ શકો કે તમને સ્ક્રીન પર એક્ઝામ્પલ દેખાઈ રહ્યું છે. ઉપર લખ્યું ઈશ્વરલાલે લખેલ નીચેની આમનોંધમાં સુધારા માટે જરૂરી ભૂલ સુધારણા લખો. એટલે ઓલરેડી તમને આમનોંધ આપી છે, બધી આમનોંધ ખોટી છે. એટલે કે તમારે સાચી આમનોંધ લખવાની, પછી સાચી અને ખોટી બંને દ્વારા જે એટલે કે સાચી નોંધ હોય એમાં નો ચેન્જ કરીએ છીએ અને જે ખોટી નોંધ હોય એમાં સાઇડ ચેન્જ કરીએ. આ રીતે આપણે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે ભૂલ સુધારણા નોંધ. જયારે આવો દાખલો પૂછે ત્યારે એટલું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જયારે પણ તમે એક્ઝામ્પલ કરો છો ત્યારે હંમેશા બાબત જેને ફોકસમાં રાખીને કરવાનો. અત્યાર સુધી આપણે જે બાબત જેને બહુ મહત્વ નહીં આપતા, આ એક્ઝામ્પલ એવો છે કે જેમાં બાબત જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. બાબત જે દ્વારા જ આપણે સાચી આમનોંધ કરવાના છે અને પછી એના દ્વારા ભૂલ સુધારણા નોંધ લખીશું. તો પહેલા આપણે વાંચી લઈએ પેલી બાબત જે ઉપરની આમનોંધ નહીં વાંચે. જો ઉપરની આમનોંધ તમે વાંચશો તો તમને મુશ્કેલી પડશે. તો એ પેલું બાબત જે 7000 કિશને ચાલુ માસનો પગાર ચૂકવ્યો તેના. હવે જો પગાર ચૂકવ્યો છે એટલે ખર્ચ કહેવાય. બોલો શું નામ છે ખર્ચનું? નામ પગાર. તો ઉપજ ખર્ચ ના નિયમ પ્રમાણે પગાર ખાતું ઉધાર થવું જોઈએ. અને ચૂકવ્યો એટલે રોકડ જાય. રોકડ જાય તો જમા લખી દે સાચી આમનોંધ. જો સાચાનું ચિહ્ન કર્યું છે, પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અહીંયા રોકડ એટલા માટે કેન્સલ કર્યું છે કારણ કે અહીંયા રોકડ જમા છે તો અહીંયા જે ખોટી આમનોંધ લખી એમાં પણ રોકડ જમા, એટલે બંને કેન્સલ થયું. હવે આપણો નિયમ શું છે જો એ નીચે વિદ્યાર્થી સાચી નોંધ હોય એમાં નો ચેન્જ. આ જો સાચી નોંધ છે નો ચેન્જ એટલે પગાર ખાતે ઉધાર છે, લખી દે પગાર ખાતે ઉધાર. ખોટી નોંધ હોય એમાં સાઇડ છે એટલે ઉધારનું જમા, જમાનું ઉધાર ઉલટાવી દો. અહીંયા લખ્યું કિશન ખાતે ઉધાર છે પણ ખોટી આમનોંધ છે એટલે કિશનને આપણે જમા કરીશું તે કિશન ખાતે. તો આપણે આમનોંધ બની ગઈ ભૂલ સુધારણા. પગાર ખાતે ઉધાર તે કિશન ખાતે. ચાલો આપણે લખી દઈએ રકમ છે 7000, આપણે લખી દઈએ આમનોંધમાં નંબર 1 પગાર ખાતે ઉધાર તે કિશન ખાતે રૂપિયા 7000. 7000 આપણે બાબત જે લખી દઈએ પગારની નોંધ કિશન ખાતે કરી તેની ભૂલ સુધારણા. હવે આપણે જોઈએ ફરીથી એક્ઝામ્પલમાં જોઈએ બીજા નંબરનો વ્યવહાર. મેં હમણાં વિદ્યાર્થી તમને કીધું તેમ આ જયારે એક્ઝામ્પલ કરો ત્યારે બાબત જે પર ફોકસ કરજો. પહેલા તમે આમનોંધ જો વાંચી જશો તો તમને એવું લાગશે કે આ તો આમનોંધ સાચી આપી છે. બાબત જે પર ફોકસ કરીએ 9500 ના માલનું નામ છે કિલ્ટન ને ઉધાર વેચાણ કર્યું. ચાલો વેચાણ કર્યું છે એટલે માલ જાય, માલ જાય તો જમા એટલે વેચાણ ખાતે જમા. ઉધાર કર્યું છે એટલે વ્યક્તિનું નામ આવશે રોકડ ખાતે. કોને વેચાણ કર્યું છે? નામ છે કિલ્ટન. તો કિલ્ટન લાભ લેનાર છે એટલે ઉધાર. તો સાચી આમનો નામ બની કે નામ છે કિલ્ટન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ભૂલ શું કરી છે જો ધ્યાન આપજો કે આ વેચાણની નોંધ શું કરી નાખી છે? ખરીદ ખાતે. તમે જો આ બંનેમાં કોઈ વસ્તુ સરખી નથી. અહીંયા જો રોકડ ખાતે જમા હતું, અહીંયા પણ રોકડ ખાતે જમા કેન્સલ કર્યું. અહીંયા કોઈ વસ્તુ કેન્સલ થાય એવું નથી. અમુક વિદ્યાર્થીને એવું થાય કે ભાઈ અહીંયા છે જે કિલ્ટન ને અહીંયા પણ કિલ્ટન કેન્સલ ના થાય કારણ કે અહીંયા ઉધાર છે કિલ્ટન, અહીંયા જમા છે એટલે કોઈ વસ્તુ કેન્સલ થશે નહીં. એનો અર્થ કે વિરુદ્ધ ખાતામાં નોંધ થાય. તો આપણે ટીપ્સ એન્ડ ટ્રીક તમને કામ લાગશે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા જો લખેલી ખરીદની નોંધ વેચાણમાં થાય અથવા તો વેચાણની નોંધ જો ખરીદીમાં થાય ત્યારે બમણી રકમથી નોંધ થાય એટલે ડબલ રકમથી નોંધ થશે. ચાલો આપણે જોઈએ એટલે તમને જે વધારે સમજ પડશે. જો અહીંયા તમે વાત કરી છે લખ્યું છે ખરીદી અને ખરેખર છે વેચાણ, તો આપણો એ જ નિયમ સાચી નોંધ હોય એમાં નો ચેન્જ એટલે આજે સાચું બેઠું લખી દઈએ કોઈ કેન્સલ થતું નથી એટલે શું લખશું? કિલ્ટન ખાતે ઉધાર 9500 તે વેચાણ ખાતે 9500 આપણે લખી દઈએ. જે કિલ્ટન ખાતે ઉધાર 9500 તે વેચાણ ખાતે 9500. ખોટી આમનોંધ છે વિદ્યાર્થી મિત્રો, આજે ખોટી આમનોંધ છે ને ઉલટાવી દે. ઉલટાવી દે માં પહેલા જોઈએ ખરીદ ખાતે ઉધાર છે ને 9500 એ આપણે કરી દઈએ અહીંયા જમા પર. આપણે લખી દઈએ ખરીદ ખાતે જમા 9500 અને ફરીથી અહીંયા છે નામ છે કિલ્ટન ખાતે જમા 9500 છે અને આપણે ઉધાર કરીએ ઓલરેડી એકવાર ઉધાર છે 9500 એટલે ડબલ રકમથી થઈ જશે તે કિલ્ટન ખાતે ઉધાર 19000. 9500 વત્તા 9500
મેં હમણાં તમને વાત કરી જયારે ખાતાની ફેરબદલી થાય કે બીજા વિરુદ્ધ ખાતામાં નોંધ થાય ત્યારે ડબલ રકમથી નોંધ થાય, આ રીતે આપણે નોંધ કરીએ. એટલે અને આમ નોંધ આપણે લખી દઈએ, જે વ્યવહાર નંબર 2 છે, નામ છે કિલ્ટન ખાતે ઉધાર 19,000, તે વેચાણ ખાતે 9,500, તે ખરીદ ખાતે 9,500, વેચાણની નોંધ ખરીદ ખાતે કરી તેની કુલ સુધારણા નોંધ. હવે જોઈએ આપણે વ્યવહાર નંબર 3, એમાં શું કીધું છે. મેં એવું જ કીધું હમણાં તમને, હંમેશા પહેલા બાબત જે જ વાંચો, બાબત જે પરથી સાચે આમ નોંધ લખીશું. 20,000 ની કિંમત નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. વિદ્યાર્થી મિત્રો, રોકડ વ્યવહાર છે, કારણ કે વ્યક્તિનું નામ નથી એટલે રોકડ વટાવની પણ નોંધ થાય. પહેલું છે, તમે માલની ખરીદી કરી, ખરીદી કરો તો માલ આવે કે જાય? આવે. આવે તો ખરીદ ખાતે ઉધાર પણ કેટલા, હંમેશા વેપારી વટાવ બાદ રકમ લખીએ, વેપારી વટાવની નોંધ થતી નહીં. તો ખરીદ ખાતે ઉધાર કેટલા, જો વિદ્યાર્થી મિત્રો તમે સાથે કેલ્સી રાખજો એટલે તમને વધારે ખબર પડશે. 20,000 માંથી 10% માઇનસ કરવાના, 20,000 માઇનસ 10, પછી ટકાનું ચિહ્ન દબાવવાનું કેલ્સીમાં, તો તમને મળશે 18,000. એટલે યાદ રાખજો, એક એન્ટ્રી થઈ ખરીદ ખાતે ઉધાર 18,000. ત્યારબાદ છે, તમને જો તમે માલ ખરીદ્યો એટલે તમે રોકડા ચૂક્યા એટલે તમને ડિસ્કાઉન્ટ મળ્યું. ડિસ્કાઉન્ટ મળ્યું એટલે અહીંયા શું કહેવાય, ડિસ્કાઉન્ટને ગુજરાતીમાં કહેવાય વટાવ. તો વટાવ કેટલો મળશે, તો તમારી જે ખરીદીનો જે માલ સામાન કેટલો, તો 18,000. તો 18,000 ના 5% એટલે તમને મળશે 900 રૂપિયા વટાવની નોંધ થાય. કયો વટાવ છે? રોકડ વટાવ. એટલે તે લખશું આપણે વટાવ ખાતે જમા 900, અને બાકીના લખશું તે રોકડ ખાતે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ખરેખર આમદોન કરીએ તો તમને વધારે સમજ પડશે. તો અહીંયા આમદોન કરી છે મેં, ખરીદ ખાતે ઉધાર 18,000 કઈ રીતે મેં કરી છે, 20,000 માંથી 10% માઇનસ કરીએ. ત્યારબાદ વટાવ આપણને મળ્યો છે, વટાવ આપણા માટે લાભ છે એટલે લખ્યું તે વટાવ ખાતે. પણ માત્ર કયો વટાવની નોંધ થાય, રોકડ વટાવ. તો બોલો કેટલો છે રોકડ વટાવ? 5%. સેના 5% કરવાના? કેલ્સીમાં લખવાના 18,000, પછી કરવાનું ગુણાકારનું ચિહ્ન પ્રેસ, અને ત્યારબાદ કરવાનું ટકાવારીનું ચિહ્ન. આમ પણ કયું? 5% કરજો. કેટલા કરજો? 5% એટલે તમને મળી જશે 900 રૂપિયા. અને ત્યારબાદ જે બાકી વધેલી રકમ કેટલી છે, 17,100, તે આપણે રોકડા ચૂકવ્યા. 18,000 માઇનસ 900 કરશો એટલે 17,100 મળશો રોકડા ચૂકવ્યા. મેં રોકડ પર કેન્સલ કર્યું છે, કારણ કે અહીંયા પણ રોકડ કેટલી જમા છે, 17,100. અહીંયા પણ રોકડ કેટલી જમા, 17,100. એટલે રોકડની કોઈ ભૂલ નથી, એટલે રોકડ પર કેન્સલ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલનો આ વ્યવહાર ખૂબ સ્ટાન્ડર્ડ અને ખૂબ જ અઘરો છે. બરાબર સમજો હું કયા શબ્દો પર બહાર આપું છું, એ શબ્દ પર તમે પકડી રાખશો, ટીપ્સ એન્ડ ટ્રીક દ્વારા આ વ્યવહાર પણ સરળતાથી સોલ્વ થઈ જવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સાચું શું છે ધ્યાન આપજો. અમુક વિદ્યાર્થીને એવું થાય ખરીદ ખાતે ઉધાર 18,000, અહીંયા પણ ખરીદ ખાતે છે, તો બંને કેન્સલ થાય ન થાય? અહીંયા 18,000 છે, અહીંયા કેટલા છે? 17,100. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું, બંનેમાં ઉધાર છે પણ રકમ અલગ છે. ધ્યાન આપજો, હું જે શબ્દ વિચારું છું એવું તમારે થિંકિંગ કરવાનું. વધુ નોંધ થઈ હોય તો સાઇડ ચેન્જ, અને ઓછી રકમથી નોંધ થઈ તો ત્યાં ને ત્યાં લખો. આવી ટીપ્સ એન્ડ ટ્રીક છે, જો વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ પણ આપી, જો રકમ ઓછી લખાઈ ગઈ હોય તો નો ચેન્જ, ઓછી લખાઈ ગયો તો ઉધારનું ઉધાર રહેવા દો, જમાનું જમા જ રહેવા દો. પણ જો રકમ વધુ લખાઈ ગઈ હોય તો સાઇડ ચેન્જ, એટલે ઉધારનું જમા કરી નાખો, જમાનું ઉધાર કરી નાખો. તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે. સાચી નોંધ કેટલી થવી જોઈએ, ખરીદ ખાતે ઉધાર 18,000 થવા જોઈએ. જો મારા શબ્દ બરાબર સમજો, મારા શબ્દ પર સાચા ખરીદ ખાતે ઉધાર 18,000 થવા જોઈએ, પણ તો ભૂલથી કેટલા ઉધાર થયા, 17,100 તો ઓછા થયા છે કે જે વધારે થયા છે? ઓછા થયા છે, હજી પણ 900 રૂપિયા લખવાના બાકી. લખવા જોઈએ મારે 18,000, પણ મેં ભૂલથી લખ્યા 17,100, એટલે હજી પણ લખવાના બાકી. તો ખરીદ ખાતે હજી પણ કેટલા લખવાના છે? ઓછા છે, એટલે નો ચેન્જ, ઉધાર જ રાખવાના. ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 900 રૂપિયા જે લખવાના બાકી, લખી નાખું ખરીદ ખાતે ઉધાર 900. એટલે ખોટી એન્ટ્રી બધી સુધરી ગઈ. આવજો, સાચી એન્ટ્રીમાં આવી ગયું ખરીદ ખાતે, શું બાકી રહ્યું? વટાવ ખાતે જમા છે, સાચી નોંધ છે, એટલે એનું એક લખી દીધું કે વટાવ ખાતે જમા 900 રૂપિયા. આ રીતે આપણી ભૂલ સુધારણા નોંધ તૈયાર થઈ ગઈ. તો ચાલો આની પણ આપણે આમ નોંધમાં નોંધ કરી દઈએ. નંબર 3, ખરીદ ખાતે ઉધાર 900, તે વટાવ ખાતે 900, બાબત જે રોકડ વટાવ ની નોંધ કરવાની રહી ગઈ તેની ભૂલ સુધારણા નોંધ. હવે આપણે જે વ્યવહાર નંબર 3 પણ સોલ્વ કર્યો, હવે જોઈએ આપણે વ્યવહાર નંબર 4. ખૂબ સહેલો અને સરળ છે, પેલા બાબત જે પર ફોકસ કરીશું. ₹16,000 ધંધા માટે મશીનરી ખરીદતા દલાલીના ચૂકવ્યા, તેના ચૂકવ્યા એટલે રોકડ જાય, રોકડ ખાતે જમા. પણ સેના ચૂકવ્યા? દલાલીના છે. પણ આ જે દલાલી ખરેખર સેની છે,
મશીનરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમદોન શીખ્યા ત્યારે મેં તમને સમજ આપી હતી, ત્યારે કોઈ પણ મિલકત ની ખરીદી કરવામાં આવે ત્યારે મિલકત નો ખર્ચ હંમેશા મિલકત ખાતે લખાય, યંત્ર ખરીદે યંત્રની મજૂરી ના લખાય, યંત્ર ખાતે લખાય, ફર્નિચર ની સાથે કોઈ ખર્ચ થાય તો ફર્નિચર ખાતે લખાય. તો અહીંયા છે મશીનરી, મશીનરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે, એવી સાચી આમદોન થશે. રોકડ મેં કેમ કેન્સલ કર્યું છે, અહીંયા પણ રોકડ જમા છે અને ખોટી આમદોનમાં પણ રોકડ જમા, એટલે કેન્સલ થઈ ગયું. આપણો નિયમ સાચું હોય તે પ્રમાણે લખી દો, એટલે મશીનરી ઉધાર લખો, મશીનરી ખાતે ઉધાર. ખોટું છે, દલાલી ખોટી છે ઉધાર, તો એને ઉલટાવી દો, સાઈડ ચેન્જ કરતો તો લખી દો તે દલાલી ખાતે જમા. આ રીતે આપણે આમદોન બની ગઈ. આમદોન નંબર 4 આપણે લખી દઈએ નોંધમાં. નંબર 4 મશીનરી ખાતે ઉધાર 16,000, તે દલાલી ખાતે જમા 16,000. બાબત જે મશીનરીની નોંધ ભૂલથી દલાલી ખાતે કરી તેની પૂછતાણામાં. નંબર 4 પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે જોઈએ નંબર 5. નંબર 5 પણ સહેલો અને સરળ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો, આપણે ફોકસ કરશું બાબત જે ગયા વર્ષે માંડીવાલ કાલકાતના 4500 ચાલુ વર્ષે અને કરીના પાસેથી મળ્યા. હવે આપણને મળ્યા છે એટલે રોકડા આવે છે, તો રોકડ ખાતે ઉધાર તો થવાનું છે, પરંતુ સેના મળ્યા છે, જે અગાઉ આપણે કાલકાત તરીકે માંડીવાળે તેના, તો આપણે જે માંડીવાળી હતી એ રકમ પાછી મળે તો એને શું કહેવાય, કાલકાત પરત. વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય, કાલકાત પરત. એટલે સાચી આમદોની એવી થાય વિદ્યાર્થી મિત્રો કે રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર, તે કાલકાત પરત ખાતે જમા, એટલે બંનેમાં તમે જે રોકડ ખાતે ઉધાર, અહીંયા પણ રોકડ ખાતે ઉધાર, એટલે બંને કેન્સલ થઈ જશે. એટલે જે સાચું હોય તે પ્રમાણે કરતો, સાચું શું છે, કાલકાત પરત ખાતે જમા લખી દીધું, તે કાલકાત પરત ખાતે જમા. ખોટું હોય તેને ઉલટાવી દો, સાઈડ ચેન્જ કરતો, જે કરીના ખાતે જમા છે તો ઉધાર કરતો કરીના ખાતે ઉધાર. તો આપણે આમદોન બની ગઈ કરીના ખાતે ઉધાર, તે કાલકાત પરત ખાતે જમા. આપણે લખી દઈએ નંબર 5, નામ છે કરીના ખાતે ઉધાર 4500, તે કાલકાત પરત ખાતે જમા 4500. કાલકાત પરત ની નોંધ વ્યક્તિ ખાતે કરી તેના, અથવા તો કરીના ખાતે કરી તેના. આ રીતે આપણે અને વ્યવહાર નંબર 5 પણ સોલ્વ કર્યો. હવે જોઈએ વ્યવહાર નંબર 6, બાબત જે પર ફોકસ કરશું. રોકડ ખરીદીના 6900 ચેતાલીને ચૂકવ્યા તેના. ચાલો, ચૂકવ્યા છે એટલે રોકડ જાય, રોકડ જાય તો જમા. સેના ચૂકવ્યા, રોકડ ખરીદીના, તો રોકડ ખરીદી કરી એટલે માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર. તો સાચી આમદોની એવી થાય, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ પર મેં કેમ કેન્સલ કર્યું, આ બાજુ પણ રોકડ જમા જ, એટલે બંને જમા જમા રોકડ કેન્સલ. નિયમ એ જે સાચું હોય એ પ્રમાણે નોંધ કરો, સાચું શું છે, ખરીદ ખાતે ઉધાર લખી દે, ખરીદ ખાતે ઉધાર. ખોટું હોય એને ઉલટાવી દો, સાઈડ ચેન્જ કરી દો, એટલે ચેતાલી ખાતે ઉધાર છે તો અહીંયા શું થઈ જાય, જમા પર ચેતાલી ખાતે જમા. એટલે આમદોન બની ગઈ ખરીદ ખાતે, તે ચેતાલી ખાતે. ચાલો એની પણ આપણે નોંધ કરી દઈએ. નંબર 6 લખી દે, ખરીદ ખાતે ઉધાર, તે ચેતાલી ખાતે 6900, બાબત જે ખરીદીની નોંધ ચેતાલી ખાતે કરી તેની ભૂલ સુધારામાં. હવે ત્યારબાદ જોઈએ અને વ્યવહાર નંબર 7. 7 નંબર નો વ્યવહાર પર જો બરાબર બાબત જે જોઈશું, 5000 આવક વેરાના ચેક થી ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવક વેરો શબ્દ છે, આવક વેરો એ ધંધાનો ખર્ચ નથી, ધંધાના માલિકનો ખર્ચ છે. એટલે આવક વેરાને આપણે કહીશું ઉપાડ, એટલે ઉપાડ હંમેશા ઉધાર થાય, એટલે ઉપાડ ખાતે ઉધાર. ચેક થી ચૂકવ્યા છે એટલે બેંક સિલક જાય છે, એટલે બેંક ખાતે જમા. આપણે સાચી નોંધ કરી દઈએ, ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. મેં કેમ બેંક કેન્સલ કર્યું, કારણ કે અહીંયા પણ જમા બેંક છે અને ખોટી આમદોનમાં પણ બેંક જમા છે, બંને કેન્સલ. સાચી હોય એ રીતે નોંધ કરી દે, ઉપાડ ખાતે ઉધાર, તો ઉપાડ ખાતે ઉધાર. ખોટી હોય તેને ઉલટાવી દો, સાઈડ ચેન્જ કરી દો, એટલે આવક વેરો ઉધાર છે, આપણે જમા કરી દઈએ, તે આવક વેરા ખાતે જમા. આપણે એની નોંધ કરી દઈએ. નંબર 7, ઉપાડ ખાતે ઉધાર, તે આવક વેરા ખાતે જમા, રૂપિયા 5000 લખી દે, બાબત જે આવક વેરાને ખોટી નોંધ કરી તેની ભૂલ સુધારણા. 7 નંબરની હવે જોઈએ આપણે. 8 નંબરનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, સ્ટાન્ડર્ડ વ્યવહાર છે, મોટાભાગના વિદ્યાર્થી ભૂલ કરે, ખૂબ સહેલો છે, પણ જો એમ બહુ વિદ્યાર્થી કે મને બહુ પાકું આવડી ગયો આ ચેપ્ટર, તો આવા વ્યવહારમાં ઉત્સાહમાં ને ઉત્સાહમાં ભૂલ કરી દેતા હોય છે. બાબત જે જોઈએ, 1200 બેંકમાંથી છૂટા લીધા તેના. એનો મતલબ શું થાય, તમે બેંકમાં કોઈ રોકડા, એટલે કે તમે 100-100 નોટ લઈને ગયા બેંકમાં, બરાબર છે, અને 1200 રૂપિયા લઈને ગયા હતા, તમે એને કીધું કે આ 1200 રૂપિયાની મને 10-10 રૂપિયાની નોટ આપો, તેનો અર્થ શું કે રોકડ ગઈ તમારી પાસેથી નહીં, તમે 1200 રૂપિયા આપ્યા અને તમને 1200 રૂપિયા મળ્યા, તમને કોઈ લાભ થયો નહીં, બોલ તમને કોઈ નુકસાન થયું નહીં. તમે કોઈ પાસેથી છૂટા લો છો, કોઈ તમે મોટી રકમ આપી એના બદલામાં નાની રકમ અથવા સિક્કા લો છો, એનો અર્થ કે તમને કોઈ લાભ ખર્ચ કે નુકસાન થતો નથી, તો આવા વ્યવહારની એન્ટ્રી ન થાય, એને લખીએ આપણે નો એન્ટ્રી, કોઈ નોંધ થાય નહીં.
તો પછી શું આપણે પૂછવાનું શું કરવી? સિમ્પલ નિયમ, સાચું હોય એ પ્રમાણ કરો, સાચામાં તો કઈ છે જ નહીં, તો ખોટું હોય તેને ઉલટાવી દો. ઉલટાવી દો એટલે શું, એ બેંક ખાતે જમા છે તો ઉધાર કરી દઈએ, અને રોકડ ખાતે ઉધાર છે તો એને જમા કરી દઈએ, રકમ લખી દઈએ 1200 રૂપિયા, ચાલો એની આમદન કરી દઈએ. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 1200 રૂપિયા બાબત છે. બેંક માંથી છૂટા લીધા અને તેની ખોટી નોંધ કરી તેની ભૂલ સુધારણા નોંધ. 8 નંબરનો પણ વ્યવહાર પૂરો કર્યો. હવે જોઈએ 9 નંબરનો વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, વાક્ય રચના શું કહેવા માંગે છે, વાક્ય રચના સમજ પડી જાય તો તમારા માટે આ વ્યવહાર સહેલો છે. બાબત છે, પુષ્પાએ 18,000 ના પરત કરેલા માલની નોંધ ખરીદ પરતમાં કરી તેના. એટલે એનો પુષ્પાએ 18,000 નો માલ પરત કર્યો છે. આપણે પરત કરીએ તો આપણા માટે થાય ખરીદ પરત, પણ આ તો પુષ્પા એ પરત કર્યો એટલે કે આપણે પુષ્પાને વેચ્યું હશે તો જ પુષ્પા આપણને પરત કરે ને. એનો અર્થ કે પુષ્પાએ આપણને જે માલ આપ્યો છે તો આપણા માટે શું કહેવાય, વેચાણ પરત. આપણી પાસે માલ આવે છે, આવે તો શું કહેવાય ને, વેચાણ પરત ખાતે ઉધાર તે પુષ્પા ખાતે જમા. રકમ વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો કેટલી આવશે, 18,000. તો આપણે સાચે આમનો લખી દઈએ, વેચાણ પરત ખાતે ઉધાર 18,000, રકમ બરાબર ફોકસ કરજો તે પુષ્પા ખાતે 18,000. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો બંને આમનોનમાં કોઈ વસ્તુ કેન્સલ થતી નથી. કોઈને એમ લાગે છે પુષ્પા અહીંયા ઉધાર છે તો અહીંયા પુષ્પા શું છે, જમા છે, એટલે કેન્સલ થાય નહીં. વિરુદ્ધ ખાતામાં નોંધ થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો આપણે ટીપ્સ એન્ડ ટ્રિક અહીંયા કામ લાગશે. જ્યારે પણ દાખલામાં ખરીદ પરતની નોંધ વેચાણ પરતમાં, તો વેચાણ પરતની નોંધ ખરીદ પરતમાં થાય ત્યારે ડબલ રકમથી નોંધ થવાની છે. ચાલો આપણે એ પણ આપણે જોઈ લઈએ, એક્ઝામ્પલમાં જોઈએ. હવે આની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે કરીશું? સાચી નોંધ છે તો સાચા પ્રમાણે લખી દો. પેલા વેચાણ પરત ખાતે ઉધાર 18,000, પુષ્પા ખાતે જમા 18,000, સાચી નોંધ મેં લખી દીધી. ખોટી નોંધ છે ને ઉલટાવી દો. ઉલટાવી દો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પહેલું છે તે ખરીદ પરત ખાતે જમા 1800 રૂપિયા છે, જમા છે ને ઉધાર કરી દો. ચાલો આપણે ઉધાર પર લખી દઈએ, ખરીદ પરત ખાતે ઉધાર 1800 રૂપિયા, 1800 રૂપિયા છે, 18,000 નથી. અને તમે જો પછી પુષ્પા ખાતે ઉધાર 1800 રૂપિયા છે, ખોટી નોંધ છે એટલે ઉલટાવી દો, સાઈડ ચેન્જ કરી દો, એટલે એને કરી દઈએ જમા તે પુષ્પા ખાતે જમા 1800, એટલે 1800 વત્તા 1800 એટલે કેટલા થાય 1900. આ રીતે ડબલ રકમથી આપણે નોંધ થશે. ચાલો આપણે લખી દઈએ આમ નોંધમાં, જે વ્યવહાર નંબર 9, વેચાણ પરત ખાતે ઉધાર 18,000, ખરીદ પરત ખાતે ઉધાર 1800, તે પુષ્પા ખાતે 1900, અને બાબત જે લખી દે વેચાણ પરતની નોંધ ભૂલથી ખરીદ પરત ખાતે કરી. તો આ રીતે આપણે જે વ્યવહાર નંબર 9 પણ પૂર્ણ કર્યો. હવે જોઈએ વ્યવહાર નંબર 10. વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ વ્યવહાર છે, માત્ર થોડુંક ને થોડુંક લોજિક લગાવવાનું છે. તમે લોજિક લગાવશો તો વ્યવહાર નંબર 10 તમારા માટે સરળ બનશે. જોઈએ આપણે એની જે બાબત છે, 20,000 અંગત ઉપયોગ માટે જે ખરીદેલ ફર્નિચરની કિંમત 10% રોકડ વટાવ કાપીને ચૂકવ્યા તેના. હવે વિદ્યાર્થી મિત્રો પહેલો શબ્દ છે અંગત ઉપયોગ માટે. અંગત ઉપયોગ એટલે ઉપાડ થઈ જાય. ઉપાડમાં કોઈ દિવસ તમે જોયું એટલા વ્યવહાર કે રોકડ વટાવ આવ્યો કે ડિસ્કાઉન્ટ આવ્યું? નહીં, ઉપાડમાં કોઈ એવા ડિસ્કાઉન્ટ હોતા જ નથી. માત્ર ને માત્ર ડિસ્કાઉન્ટ ક્યાં હોય છે, ખરીદીનો વ્યવહાર કે વેચાણનો વ્યવહાર, જે માલ સામાન ખરીદીનો વ્યવહાર હોય તેમાં જ આપણે વટાવની ગણતરી કરીએ છીએ. આમાં કોઈ વટાવની ગણતરી થશે નહીં, માત્ર જો ડિસ્કાઉન્ટ આપીએ તો માઇનસ કરી દેશું. અંગત ઉપયોગ માટે બોલો 20,000 નું ફર્નિચર હતું એ 10% આજે વટાવ કાપીને ચૂકવ્યું, એટલે આપણે ખરેખર ફર્નિચર કેટલામાં થયું, 18,000. કઈ રીતે 18,000 મને ખબર પડી, તમે કેલ્સિયમ લખજો 20,000 માઇનસ 10% કરશો એટલે 18,000 થાય. એટલે ઉપાડ ખાતે ઉધાર 18,000 તે રોકડા ચૂકવ્યા, તો રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય, રોકડ ખાતે જમા, એટલે સાચી નોંધ આવી થાય કે ઉપાડ ખાતે ઉધાર 18,000 તે રોકડ ખાતે જમા 18,000. અમે રોકડ ખાતે કેમ ઉપર જે લાઈન દોરી ચેકી નાખી છે, કારણ કે અહીંયા પણ રોકડ ખાતે જમા 18,000 છે, એટલે અમે ચેકી નાખ્યું, બંને અસર સેમ હતી. માત્ર એટલું જ કામ કરો, સાચું એ પ્રમાણે નોંધ કરો, ખોટી અને ઉલટાવી દો. સાચી નોંધ શું છે, ઉપાડ ખાતે ઉધાર, તો આપણે લખી દે ઉપાડ ખાતે ઉધાર 18,000. ખોટી છે ને ઉલટાવી દો, અહીંયા જો ફર્નિચર ખાતે ઉધાર 20,000 છે ને ઉલટાવી દો તો શું થાય, જમા તે ફર્નિચર ખાતે જમા 20,000. અહીંયા લખ્યું છે વટાવ ખાતે 2,000 જમા લખ્યું, તેને ઉલટાવી દો એટલે સાઈડ ચેન્જ કરી દો, તો વટાવ ખાતે ઉધાર 2,000. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એકદમ ઉપાડનો વ્યવહાર હતો અને એમાં વટાવની નોંધ કરી હતી, એટલા માટે થોડોક ક્વિક વ્યવહાર હતો, ખૂબ સરળ અને સમજ પડી જાય એવો છે. પણ થોડાક સ્ટેપ તમને આવડતા હોય, આમનું બેઝિક નિયમો આવડતા હોય તો તમને ઇઝીલી સોલ્વ થઈ જાય. ચાલો આની આપણે નોંધ કરી દઈએ આમનુનમાં, વ્યવહાર નંબર 10, ઉપાડ ખાતે ઉધાર 18,000, વટાવ ખાતે ઉધાર 2,000, તે પુષ્પા ખાતે 20,000. લખી દઈએ બાબત છે,
અંગત ખર્ચની નોંધ ફર્નિચર ખાતે કરી તેની ભૂલ સુધારા નોંધ બંને બાજુનો સરવાળો કરી દે 1,301,300. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ભૂલ સુધારા નોંધ તૈયાર કરી. તમને ઓલરેડી એક વાર ખોટી નોંધ આપી દીધી હતી અને તમે બાજુમાં એની સાચી નોંધ કરી અને સાચું એમાં નો ચેન્જ એટલે કોઈ ફેરફાર ન કર્યો અને ખોટી નોંધ થઈને આપણે સાઈડ ચેન્જ કરી દ્વારા આ રીતે સંપૂર્ણ ભૂલ સુધારા નોંધ કરી. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત અમારા વિડીયો તમને પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા વિડીયો તમને કન્ટિન્યુ અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના આવા કોઈ એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.